જાણો શા માટે 22મી જાન્યુઆરી છે ખાસ. આ શુભ સમયે ભગવાન રામનો થયો હતો જન્મ. ભગવાન રામના જન્મ સમયનું શુભ મુહૂર્તના સંયોગ 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠામાં પણ બનશે. જાણો શા માટે 22મી જાન્યુઆરી છે ખાસ. આ શુભ સમયે ભગવાન રામનો થયો હતો જન્મ. ભગવાન રામના જન્મ સમયનું શુભ મુહૂર્તના સંયોગ 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠામાં પણ બનશે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. દેશ વિદેશના રામ ભક્તો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જે સમયે ભગવાન રામનો જન્મ થયો હતો તે જ સમયે અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. 22મી જાન્યુઆરીમાં શું ખાસ છે? અયોધ્યામાં રામલાના અભિષેક માટે કુલ 5 તારીખો સૂચવવામાં આવી હતી. તેમાંથી 22 જાન્યુઆરીની પસંદગી કરવામાં આવી હતી. આ દિવસે પણ માત્ર 84 સેકન્ડનો જ શુભ સમય છે. આ શુભ સમય બપોરે 12:29 અને 8 સેકન્ડથી 12:30 અને 32 સેકન્ડની વચ્ચે રહેશે, જેની પાછળ એક મહત્વપૂર્ણ કારણ છે. વાસ્તવમાં અભિજિત મુહૂર્ત 22મી જાન્યુઆરીના રોજ હશે અને તેની સાથે અન્ય ઘણા શુભ સંયોગો બની રહ્યા છે. અભિજિત મુહૂર્તમાં થયો હતો ભગવાન રામનો જન્મ. ગ્રંથો અનુસાર ત્રેતાયુગમાં અભિજિત મુહૂર્તમાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. આ મુહૂર્ત ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેથી રામ મંદિરમાં મૂર્તિનો અભિષેક પણ અભિજિત મુહૂર્તમાં કરવામાં આવશે. પંચાંગ અનુસાર 22 જાન્યુઆરીએ પોષ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી તિથિ હશે. આ દિવસે અભિજિત મુહૂર્ત ઉપરાંત સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગ જેવા અનેક શુભ યોગો રચાઈ રહ્યા છે. આના કારણે જ 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. અગત્યની સૂચના: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અને ઇન્ટરનેટ અને ન્યૂઝ પેપરના માધ્યમથી લેવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમારી ચેનલ કોઈ પણ પ્રકારની માન્યતા અથવા જાણકારીને સમર્થન કરતા નથી. અમે તેની પુષ્ટિ પણ કરતા નથી. કોઈ પણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે. અને તમે જે વિડિયો જુઓ છો તે હિન્દુ પૌરાણિક કથાઓ, પ્રાચીન હિન્દુ ગ્રંથો અને લોકવાર્તાઓથી પ્રેરિત છે. આ વિડિયો હજારો વર્ષ જૂના માનવામાં આવતા ધાર્મિક ગ્રંથો પર આધારિત છે. મહેરબાની કરીને નોંધ કરો કે અમારો હેતુ કોઈ ચોક્કસ વ્યક્તિ, સંપ્રદાય અથવા ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી. અમારો વિડિયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ મિત્રો.